વલસાડમાં કાર ભાડેથી લીધા બાદ બારોબાર વેચી નાખનાર પોલીસે ધરપકડ કરી છે આરટીઓની એપ્લિકેશનના માધ્યમથી તપાસ કરતા હકીકત સામે આવી હતી આરોપી હાલ રિમાન્ડ હેઠળ હોવાથી અનેક ખુલાસા થવાની સંભાવના છે વલસાડ શહેરમાં જીવીડી સ્કૂલ પાસે રવિ ઓટો ગેરેજના સંચાલક સંતોષ ઝારખંડે ગુપ્તાએ વર્ષ બે હજાર વીસમાં ઇકો કાર નંબર જી જે ફિફ્ટીન સી કે ટુ ઝીરો સેવન નાઇન ખરીદી હતી અને પોતે પોતાના ઉપયોગ માટે કાર ચલાવતો હતો ગત નવેમ્બર માસમાં જાવેદ નામનો ઇસમ સંતોષ ગુપ્તાની ઇકો કાર રોજના એક હજારના ભાડા પેટે ભાડે લઈ ગયો જે બાદ પરવેઝ નામનો વ્યક્તિ જે ગાડી લેવેજના વ્યવસાય સાથે સંકળાયેલો છે તેણે સંતોષ ગુપ્તા પાસેથી તેની ઇકો કાર ભાડે માંગી હતી સંતોષ જાવેદ પાસેથી કાર આવ્યા બાદ પરવેઝને આપવાનું જણાવ્યું હતું પરવેઝે રોજના તેરસો રૂપિયા ભાડું નક્કી કર્યું હતું છવ્વીસ નવેમ્બરના રોજ કલ્યાણબાગ પાસેથી પરવેઝે જાવેદ પાસેથી કાર મેળવી લીધી કારમાં ઓરિજિનલ ડોક્યુમેન્ટ રાખ્યા હતા પરવેઝ પાસે કારના દસ દિવસ પૂર્ણ થતા સંતોષ ગુપ્તાએ પરવેઝને ફોન કરી કાર આપી જવા જણાવ્યું ત્યારે પરવેઝે અઠાવીસ ડિસેમ્બર સુધી કાર પોતે ભાડે રાખી હોવાનું જણાવી ભાડું આપી દેવાની ખાતરી આપી હતી જે બાદ પરવેઝને વારંવાર સંતોષે કાર એકવાર વાર બતાવી જવા જણાવતા પરવેઝ ખોટા વાયદા કરી સંતોષ સમક્ષ આવતો ન હતો સોળમી જાન્યુઆરીના રોજ આટિયોની ઓનલાઈન એપના માધ્યમથી પોતાની ઇકો કાર નંબર સર્ચ કરી તપાસ કરતા ગાડી માલિક તરીકે સંજય જૈન હોવાનું જાણવા મળ્યું જેને લઈને કાર ચાલકના પગ નીચેથી જમીન સરકી ગઈ જોતી સંતોષ ગુપ્તાએ પરવેઝ ઇંતિહાસ ખોલીવાલા વિરુદ્ધ સિટી પોલીસ મથકે છેતરપિંડી અને વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવી હતી વલસાડ સિટી પોલીસે આરોપી પરવેઝ ખોલીવાલાની પ્રાથમિક પૂછપરછ કરી ચેક કરતા આરોપીએ વલસાડ જિલ્લા અને આજુબાજુના વિસ્તારોમાંથી કુલ પંદરથી વધુ કારોને ભાડે લઈને કાર માલિકો સાથે છેતરપિંડી કરી હોવાનું સામે આવ્યું હતું પોલીસ આરોપી પરવેઝની અટકાયત કરી સાંજે કોર્ટમાં રજૂ કરતા કોર્ટમાંથી ત્રણ દિવસના રિમાન્ડ મેળવી આગળની તપાસ હાથ ધરાઈ હતી પોલીસે આ કૌભાંડમાં અન્ય કયા કયા લોકોની સંડોવણી છે અને કઈ રીતે કૌભાંડનું સંચાલન કરતા હતા તેની ડિટેલમાં તપાસ હાથ ધરી છે